કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા ખાતર કૌભાંડ મામલે પ્રતિક્રિયા આપી રહ્યા છે. સિદ્ધાર્થ જઈશું ત્યાં. દ્વારા એને સીઝ કરવામાં આવી હતી અને ઘટના સાથે જોડાયેલા જે તે 8 લોકો સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી, તેમાંથી 4 વ્યક્તિઓની ધરપકડ પણ કરવામાં આવી છે. ખાસ કહેવાની વાત એ છે કે કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદભાઈ અને કહેવાતા ખેડૂત નેતાઓ કે જે ખેડૂતોને અને રાજ્યને બદનામ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે અને વારે વારે આખી ટીમ લઈને હલ્લાબોલ કરવો અને ખેડૂતોને મુશ્કેલી ઊભી થાય એવા જે આ કોંગ્રેસના આગેવાનો અને કહેવાતા ખેડૂત નેતાઓ પ્રયત્ન કરી રહ્યા છે. વિસાવદર ખાતે પણ માર્કેટિંગ યાર્ડમાં કોંગ્રેસના ધારાસભ્યએ ત્યાં રૂબરૂ જાતે જે એને 22,000થી વધુ જ્યાં બોરીઓ હતું વેડની હતી એમાં ભ્રષ્ટાચાર થયો છે, કૌભાંડ થયું છે અને વારે વારે કૌભાંડનું નામ આપી અને જે રીતે ખેડૂતોની એક સારી પ્રક્રિયા થઈ રહી છે એમાં બદનામ કરવાના જે પ્રયત્નો કરે છે એમાં પણ ત્યારે પણ પુરવઠા વિભાગ દ્વારા રાજ્ય સરકારે આવી તમામ બોરીઓનું વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે પણ ચેકિંગ કર્યું. 22,685 તુવેરની બોરીઓ જે વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં માલ હતો એની ચકાસણી કરવામાં આવી. તમામ 22,685 તમામ બોરીની અંદર સારામાં સારી ગુણવત્તાવાળી તુવેર એમાં આવી હતી અને એ માલ અમે ગોડાઉન સુધી શિફ્ટ કરવામાં આવ્યો છે. એટલે માત્ર ને માત્ર ખેડૂતોના નેતા થવું, વારે વારે નિવેદનો આપવા અને જે રીતે ખેડૂતોને બદનામ કરવાની જે આખી પ્રોસેસ અત્યારે કોંગ્રેસના ધારાસભ્યો ચલાવી રહ્યા છે એને સખત શબ્દોમાં વખોડી કાઢું છું. કારણ કે કોંગ્રેસને એનો ભૂતકાળ યાદ કરાવું છું કે અગાઉ કોંગ્રેસની સરકાર વખતે ખેડૂતોની શું પરિસ્થિતિ હતી અને આજ કોંગ્રેસના આગેવાનો ધારાસભ્યો એમની સરકારની અંદર ત્યારે ખેડૂતોને લાઠીઓ ખાવી પડે, ગોળીઓ ખાવી પડે એવી ઘટના પણ કોંગ્રેસના શાસનની અંદર બની હતી. એટલે મહેરબાની કરીને આ ખેડૂતોના નામ પર રાજનીતિ કરવાનું કોંગ્રેસના આગેવાનો બંધ કરે. કારણ કે વિસાવદર એ કોંગ્રેસના ધારાસભ્યોનો મત વિસ્તાર અને 22,685 તમામ બોરીમાં સારી ગુણવત્તાવાળી તુવેર એમાં જોવા મળી હતી અને તમામનું અમે આખું ચેકિંગ કરી અને માલ વ્યવસ્થિત રીતે પહોંચાડ્યું છે. એક પણ જગ્યાએ ખેડૂતોને મુશ્કેલી પડવા નથી દીધી. મગફળી હોય, રાયડો હોય, તુવેર, ચણા કે કપાસ, ડાંગર, મકાઈ, બાજરી એવી અનેક જગ્યાઓ ઉપર જયારે ટેકાના ભાવે ખરીદી થતી હોય ત્યાં ક્યાંય ખેડૂતોને મુશ્કેલી પડી હતી. આ લોકો કોંગ્રેસના આગેવાનો મુશ્કેલી ઉભી કરવાના પ્રયત્નો કરી રહ્યા છે, ક્યાંય ખેડૂતોને મુશ્કેલી પડવાથી. અને કેશોદ માર્કેટિંગ યાર્ડના સેન્ટર ઉપર પણ જે 3,241 ગુણીમાં હલકી ગુણવત્તાવાળી તુવેર આવી હતી એમાં પણ એ માલ સીઝ કર્યો છે. એમાં ખેડૂતોની તુવેર ક્યાંય નહોતી એટલે ખેડૂતોને પેમેન્ટ ન આપવાનો પણ પ્રશ્ન નથી. વેપારીઓની જ્યાં તુવેર આવી હતી માલ સીઝ કર્યો છે અને રાજ્ય સરકારે એનું પેમેન્ટ પણ કરેલ નહોતી એટલે ખેડૂતોને ક્યાંય મુશ્કેલી પડી નથી. 22,685 બોરીનું પણ પેમેન્ટ ચૂકવણું અત્યારે ચાલુ છે. ટોટલ અત્યાર સુધીમાં 184 કરોડની 33,000 મેટ્રિક ટન તુવેરની ખરીદી કરી. એમાં 8 તારીખે 150 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં ચૂકવાઈ ગયા છે અને આવનારા 30 કરોડ રૂપિયા છે એની પણ હાલ પ્રોસેસ ચાલુ છે અને ટૂંક સમયની અંદર એ ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે. એટલે વારે વારે કૌભાંડ શબ્દ યુઝ કરવો કે કૌભાંડ થાય છે, ખાતાની અંદર કૌભાંડ હોય, મગફળીની અંદર કૌભાંડ, તુવેરની અંદર કૌભાંડ અને વારે વારે જે કોંગ્રેસના આગેવાનો કૌભાંડ શબ્દનો ઉપયોગ કરી અને જે રીતે બદનામ કરવાના પ્રયત્નો કરે છે, હું માનું છું કે કોંગ્રેસના આગેવાનોના આવા સ્ટેટમેન્ટથી આવી હલકી પ્રવૃત્તિથી એ ખેડૂતોને નુકસાન થવાનું છે. કારણ કે રાજ્ય સરકાર ટેકાનો ભાવ આપી અને ખેડૂતોને મદદરૂપ થવાના પ્રયત્નો કરી છે. કીધું કે એક પણ જગ્યાએ ખેડૂતોનું પેમેન્ટ ક્યાંય બાકી નથી. જેટલો માલ માર્કેટિંગ યાર્ડ ઉપર ટેકાના ભાવે ખેડૂતોએ વેચાણ કર્યું હોય એનું પેમેન્ટ આપણે ટોટલી આપી છે એટલે ક્યાંય કૌભાંડ કરવાનો ક્યાંય એમાં અર્થ નથી. માત્ર રાજકીય વાહવા મેળવવા અને ખેડૂતોના નેતા બનવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે, હું માનું છું કે આવનારા દિવસોની અંદર આ ખેડૂતોને મુશ્કેલી પડે એવું કાર્ય કોંગ્રેસના આગેવાનો કરી રહ્યા છે. એટલે રાજ્ય સરકાર હર હંમેશા ખેડૂતોના હિત માટે, કાયમી માટે નિર્ણય લેતી આવી છે. આવનારા દિવસોમાં પણ એક રાજકારણ સાઈડમાં મૂકીને પણ ખેડૂતોના બેઝ ઉપર કાયમી માટે અમે નિર્ણયો કરવાના છે. ક્યાંય કૌભાંડ નથી અને સ્વાભાવિક રીતે કોંગ્રેસના આગેવાનોને એનો ભૂતકાળ યાદ આવે એટલે કૌભાંડ શબ્દ યાદ આવે. કીધું કે તુવેર હોય, મગફળી હોય, ક્યાંય કૌભાંડ નથી થયું અને પારદર્શક રીતે આખી પ્રક્રિયાનો સંચાલન થાય માટે અમારા મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈનું પણ હરમેશા માર્ગદર્શન રહ્યું છે અને એ દિશામાં સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છીએ. તુવેરમાં પણ ઘણી જગ્યાએથી ખેડૂતોના પણ ફોન આવતા હોય. 184 કરોડની ખરીદીમાંથી 150 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ એના ખાતામાં જમા થઈ ગયા છે અને બાકીના 34 કરોડ રૂપિયાની અત્યારે
પ્રોસેસ ચાલુ છે, જે ટૂંક સમયની અંદર પૂર્ણ કરી દેશે. આખા રાજ્ય અંદર જ્યાં ટેકાના ભાવે જે ખેડૂતોએ વેચાણ કર્યું છે, ક્યાંય ખેડૂતો ઉપાધિ ન કરે, તમામ જગ્યાએ ઉપરથી એમને પેમેન્ટ એમનું મળી જવું છે, ક્યાંય કૌભાંડની વાત નથી. અને એક જગ્યા ઉપર કેશોદ માર્કેટિંગ યાર્ડની ઘટના પછી આખા રાજ્યની અંદર આવી ચાલતું હોય એવો દેખાડવાના કોંગ્રેસના આગેવાનો પ્રયત્ન કર્યો. એમને પણ હું એક કહું છું કે આવી આ પ્રવૃત્તિમાંથી તમે બહાર આવો. રાજ્ય સરકાર જે દિશામાં આગળ વધી રહી છે એમાં સહકાર ન આપો તો કઈ નહીં, પણ ખેડૂતોના વાત આવતી હોય ત્યારે મહેરબાની કરી નડવાના પ્રયત્નો આ કોંગ્રેસના આગેવાનોના ધારાસભ્યો ન કરે. એક એક જગ્યા ઉપરથી લઈને વિસાવદરમાં તળાજાની અંદર પણ માર્કેટિંગ યાર્ડમાં ક્યાંય આમ થયું છે, આખી ટીમ લઈને પહોંચી જવું, ફોટા પડાવવા, મીડિયાને સાથે રાખી અને વાહવાહી કરવી, અને જે રીતે એક રાજકીય આખું આંદોલન કરતા હોય એ દિશામાં આખું સ્વરૂપ આપ્યું છે, એટલે લોકો એનો જડબાતોડ જવાબ આપ્યો છે. અને 23મી તારીખે લોકસભાનું પરિણામ જે આવશે અને કોંગ્રેસના એક એક આગેવાન ધારાસભ્યને લોકો એને બતાવી દેવાના છે કે તમારું સ્થાન ક્યાં છે. વારે વારે ચૂંટણી આવે આવી પ્રવૃત્તિ થતી હોય, અને એટલા માટે આજે આ રાજ્યમાં છઠ્ઠી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બની. ખેડૂતોએ અને આ રાજ્યના લોકોએ ભારતીય જનતા પાર્ટી સરકાર ઉપર વિશ્વાસ મૂક્યો છે, અને ચૂંટણી આવે ત્યારે રાજ્યને બદનામ કરો, સમાજને બદનામ કરો, ખેડૂતોના નામ પર રાજનીતિ કરવી એવી અનેક પ્રવૃત્તિઓ કોંગ્રેસના આગેવાનો કર્યા છે. હું માનું છું કે આવનારા દિવસોમાં આ ટેકાના ભાવે ચાલતી એ રનિંગ પ્રક્રિયા છે, એ તો આવતા વર્ષે પણ ટેકાના ભાવે ખરીદી થવાની છે, પણ એમાંથી લોકોને મુશ્કેલી ખેડૂતોને ન પડે માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરે છે. અને તુવેર હોય, ચણા હોય કે અન્ય જે પાકોની ટેકાના ભાવે ખરીદી છે એમાં ખેડૂતોને ક્યાંય મુશ્કેલી નથી, અને જે ખેડૂતોએ માલ આપ્યો છે એનું પેમેન્ટ 100% એમને મળી જશે. રાજ્ય સરકારના મંત્રી તરીકે હું જવાબદારી સાથે ખાતરી આપું છું. કે વિસાવદરના સેન્ટર ઉપર જાય, કેશોદ ઉપર જાય, ખેડૂતોને એની મુશ્કેલી પેમેન્ટ નથી મળ્યું, એનું કૌભાંડ થયું છે, કીધું ક્યાંય કૌભાંડની વાત નથી આવતી. 22,685 બોરી વિસાવદર માર્કેટિંગ યાર્ડ ઉપરથી એ ચેક કરી છે, ઓકે કહી છે, એનું પેમેન્ટ પણ ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયું, એટલે ખેડૂતોનો એક પણ રૂપિયાનો માલ ક્યાંય અમે લઈ નથી ગયા કોઈ, કે એક પણ રૂપિયાનું પેમેન્ટ અટકાવેલું નથી, એટલે કૌભાંડની વાત નથી આવતી. એટલે માત્ર રાજકીય જશ લેવા અને ખેડૂત નેતા બનવાના પ્રયત્નો કરતા હોય એ લોકોએ આમાંથી સબક શીખવો જોઈએ. અને જે દિશામાં પારદર્શક રીતે આખી પ્રક્રિયા ચાલી રહી છે એમાં કીધું સહકાર ન આપે તો કઈ નહીં, પણ ખેડૂતોના નામ પર નડવાનું કામ બંધ કરવું જોઈએ. ખેડૂતોને મુશ્કેલી પડવા નથી દીધી અમે. આજે જે કઈ ખેડૂતો ચણા હોય કે મગફળી હોય કે તુવેર એનો ટેકાના ભાવે માલ લઈને માર્કેટિંગ યાર્ડના સેન્ટર ઉપર આવતા હોય, તેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થતું હોય અને એનો માલ માર્કેટિંગ યાર્ડના સેન્ટર ઉપર જાય, પછી એનું પેમેન્ટ એના ખાતામાં જમા થઈ જતું હોય છે, એટલે ક્યાંય મુશ્કેલી ને કૌભાંડની વાત આમાં આવતી નથી. છતાં પણ ખેડૂતોને બદનામ ખેડૂત સમાજ થાય, ગુજરાત બદનામ થાય માટે હવે દિશામાં એમને પ્રયત્નો કર્યા છે અને એ દિશામાં લોકો આગળ વધી રહ્યા છે. આ રીતે જે રીતે વિસાવદરની અંદર આખું 8 દિવસ સુધી બધા મીડિયાને બધાને સાથે લઈ અને વિસાવદર યાર્ડની અંદર આ તુવેરની બોરીઓમાં આમ છે, કૌભાંડ થયું છે એવા આક્ષેપો કર્યા. અમે એક એક બોરી, કારણ કે આજે 22,685 તુવેરની બોરી ચેક કરી એનો પણ એની ઉપર સરકાર ઉપર ભારણ આવ્યું હોય, છતાં પણ ખેડૂતોને મુશ્કેલી ન પડે ને ખેડૂતોને કહે કે આ જે બોરી આવી છે તમારો ખેડૂતોનો જ માલ છે, એમાં કે નબળી હલકી ગુણવત્તાવાળી તુવેર નથી, માટે એક એક બોરીઓ અમે ચેક કરી 22,685 તમામ બોરીઓ ચેક કરવામાં આવીને એક પણ જગ્યાએ ક્યાંય હલકી ગુણવત્તાવાળી તુવેર એમાં આવી નથી. સ્વાભાવિક રીતે કોઈ ખેડૂતોનો માલ આવતો હોય અને સેજ કે નબળી તુવેર તો મોટું મન રાખીને સરકારે લીધું હોય, કારણ કે એ તુવેર રિજેક્ટ ન થાય એટલા માટે, એમાં કોઈ ભેળસેળ નથી, કોઈ વેપારીઓની તુવેર નથી, અને સ્વાભાવિક રીતે ખેડૂતોમાં ક્યાંક સાફ સફાઈ ન થઈ હોય અને ખેડૂતોનો માલ હોય સરકાર મોટું મન રાખી અને ખેડૂતોનો માલ રિજેક્ટ ન થવા માટેના પ્રયત્નો કરતી હોય, અને આ લોકો આને અવરી દિશામાં લઈ જવાના પ્રયત્નો કરતા હોય એના માટે મારે કહેવું છે. ચેતવણી ની વિનંતી ની વાત નથી આવતી. રાજ્ય સરકાર કીધું કે અમારી આ સતત ચાલતી પ્રક્રિયા છે, આમાં એને અમને સહકાર ન આપે તો કઈ નહીં, પણ જે આડા પગ નાખવાની અને સ્વાભાવિક રીતે ખેડૂત નેતા બનવાના પ્રયત્નો કરતા હોય, સ્વાભાવિક રીતે રાજકારણ આવે એટલે બદનામી થવાના પ્રયત્નો કરતા હોય, એમાંથી એને બહાર આવવું જોઈએ. પ્રતિક્રિયા આપવામાં આવી છે. જય સાદરીયાએ કહ્યું છે કે ખેડૂતોને લઈને જે રાજકારણ કરવામાં આવી રહ્યું છે તેવું ન થવું જોઈએ, રાજકારણ ખેડૂતોના મુદ્દે ન કરવું જોઈએ. તો સાથે જ જણાવ્યું છે કે કૌભાંડ જે કરવામાં આવે છે તેમાં તપાસ કરવામાં આવે ત્યારે આડા પગ પણ ન નાખવા જોઈએ અને તપાસમાં સહકાર આપવો જોઈએ. ખેડૂતોને લઈને અનેક વાર રાજકારણ રમવામાં આવે છે ત્યારે આવા લોકોથી તેઓ
નારાજ છે. તેઓ જણાવી રહ્યા છે કે ખેડૂતોને લઈને રાજકારણ ક્યારેય ન થવું જોઈએ. રાજ્યના ખાતર જ્યાં ઉત્પાદન થાય છે એ ખાતરના કારખાનાઓમાંથી ભારત સરકારની ખાતર વિતરણ વ્યવસ્થા જે છે એ નિયમન પંચ આખું ભારત સરકારના કૃષિ વિભાગ હેઠળ છે અને ત્યાંથી આખા એ દેશના ખેડૂતોને ખાતર વિતરણ વ્યવસ્થા જે પ્રમાણે એન્ડેન મળે એ પ્રમાણે રાજ્યોને ખાતર મળતું હોય છે. પરંતુ ગુજરાત રાજ્યમાં જીએસએફસી લગભગ 57 વર્ષથી સ્થપાયેલી ખૂબ જૂનામાં જૂની એવી ખાતર પેદા કરતી કંપની છે અને આ જ દિવસ સુધી ખાતર ઉત્પાદન થાય, બેગમાં ભરતી થાય, પેકેજિંગ થાય અને માર્કેટની અંદર જે પ્રમાણે ભારત સરકારની વિતરણ વ્યવસ્થા છે એ પ્રમાણે રાજ્યને જે તે ખાતર મળવા પાત્ર હોય એ ખાતરની સપ્લાય છે એ રાજ્યને મળતી હોય છે અને રાજ્યના અલગ અલગ સેક્ટરો મારફતે, કોઓપરેટિવ સેક્ટરો અને સોસાયટીઓ મારફતે રાજ્યના જિલ્લાઓમાં ખાતરની વિતરણની વ્યવસ્થા ચાલતી હોય છે. મારે એ કહેવું છે, જેમ જયેશભાઈ રાદડિયાજીએ કીધું એ પ્રમાણે કોંગ્રેસના મિત્રો સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે છેલ્લા અઠવાડિયાથી બજારમાં જે રીતે આવી ગયા છે, પરંતુ જીએસએફસીના એમડી ગુલાટીજીએ ખૂબ સ્પષ્ટતા સાથે ગુજરાતના સુપ્રસિદ્ધ મીડિયા જગતના માધ્યમથી ગુજરાતના ખેડૂતો સુધી વાત પહોંચાડી છે. મારે એટલી જ સ્પષ્ટતા કરવી છે કે આ રાજ્યમાં 57 વર્ષથી જીએસએફસી કારખાનું ચલાવે છે, ખાતર ઉત્પાદન કરે છે, ક્યાંયથી પણ કોઈપણ પ્રકારની ફરિયાદ આવી નથી. એક પણ બેગમાંથી માલ કાઢી લીધો હોય, બંબી મારીને માલ કાઢ્યો હોય, બેગમાં કાણું પડ્યું હોય એવી ક્યારેય ક્યાંયથી ફરિયાદ નથી આવી. અથવા તો પેકિંગ કરતી વખતે સિલાઈ મશીનથી જે પેકિંગ થાય છે એમાં પણ ક્યાંય કોઈપણ પ્રકારની ગેરરીતિ જોવા નથી મળી. હા, એ વાત સાચી છે, તોલમાપ નિયંત્રણ ધારા હેઠળ કોઈપણ પેકિંગની પ્રક્રિયા થતી હોય છે એમાં 1% મોઇશ્ચરાઇઝની ફરિયાદ રહેતી હોય છે અને એ છૂટછાટ આપવામાં આવી છે. અને એ રીતે જોઈએ તો ડીએપી ખાતરની બેગની અંદર 50 કિલોની ભરતી થતી હોય છે અને એની અંદર કદાચ 100 ગ્રામથી લઈ અને 200-400 ગ્રામ સુધીની ઘટ આવી હોય. તો આ રાજ્યની અંદર જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીમાં લગભગ 1,60,000 મેટ્રિક ટન જેવી ખાતરની વેચાણની પ્રક્રિયા થઈ છે. એટલે એ હિસાબ કરીએ તો આ ખર્ચ છે એ મોટાભાગે જે નુકસાની ઘટાડો જે ગણવામાં આવે છે એ 16 લાખ રૂપિયા જેવી રકમ થવા જાય છે. હવે આવડી મોટી કંપની વર્ષોથી રાજ્યની અંદર ખાતર ઉત્પાદન કરતી કંપની છે અને એમાં કૌભાંડની કોઈ વાત આવતી નથી. તેમ છતાંય કોંગ્રેસ તો કૌભાંડનું સર્જન જ છે, કોંગ્રેસનો જન્મ જ કૌભાંડમાંથી થયો છે. એટલે કોંગ્રેસના નેતાઓને કૌભાંડ સ્વાભાવિક રીતે મગજમાં એક પ્રકારની ચિપ્સની જેમ ચોંટી ગયેલો વિષય છે. જ્યાં કોઈ પણ વિષય સામે આવે એટલે તરત જ એને કૌભાંડ જ દેખાતા હોય છે. પરંતુ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ અને બહાર આવ્યું છે. જીએસએફસીના એમડીએ બહુ સ્પષ્ટતા સાથે વાત કરેલી છે અને તેમ છતાં એ વાત ખરી છે કે કેટલીક બેગોની અંદર તપાસતા 200-250 ગ્રામની ઘટ દેખાડી છે, પરંતુ આ ઘટ છે એ 1% અંદરની છે. 1% કદાચ ઉપર હોય તો પણ સરકારે પણ જીએસએફસીને સૂચના આપી છે કે ભાઈ ખેડૂતને 100 ગ્રામે માલ ઓછો ન આવવો જોઈએ. જે તે સમયે પેકિંગ થાય છે એ પેકિંગની પ્રક્રિયામાં ક્યાંય કોઈપણ પ્રકારનો ફોલ્ટ તો નથી રહ્યો ને, અને જો ફોલ્ટ રહ્યો હોય તો આવનારા દિવસોમાં જ્યારે પેકિંગ થતું હોય, કારખાનાની અંદર આખી પ્રોસેસ ખાતર નિર્માણ કરવાની પ્રોસેસ ચાલતી હોય છે અને એમાં એક પેકેજિંગ પણ પ્રોસેસનો એક ભાગ જ છે, તો પ્રોસેસ જ્યારે પેકિંગ થતું હોય એ વખતે પ્રોસેસિંગની અંદર બેગની અંદર 50 કિલો માલ જાય છે કે કેમ, એ માટે ઇલેક્ટ્રોનિક્સ કોમ્પ્યુટર કાંટા છે એ બરોબર કામ કરે છે કે કેમ, આ બધું જોવું અત્યંત જરૂરી હોય છે. મારી પાસે જે વિગતો આવી છે એ પ્રમાણે અત્યાર સુધી 50 કિલોનો જથ્થો પડે એ પ્રકારનું આખું સેટઅપ મશીનની અંદર ગોઠવાયેલું હોય છે અને એ સેટઅપ પ્રમાણે જથ્થો બેગની અંદર પડી જ જતો હોય છે અને પછી જ સિલાઈ થતી હોય છે અને બાકીનું કામ છે એ ટેગિંગ વગેરેનું થતું હોય છે. રાજ્ય સરકારે આ બાબતમાં ઇલેક્ટ્રોનિક્સ મશીન, કાંટાનું મશીન છે એની સાથે જોડાય એ પ્રકારનો પણ
જીએસએફસી કંપનીને સૂચના આપી છે આવનારા દિવસોમાં આ ફરિયાદ ન રહે એ પણ કહેવામાં આવ્યું છે. 50 કિલોની બેગ ઉપર 120 ગ્રામ વજન વધારાનું નાખવું જોઈએ એ પ્રકારે પણ સરકારે સૂચના આપી છે. એટલે આખી એ બાબત છે. હવે જ્યારે ગુજરાતના ખેડૂતોની સામે જીએસએફસીના એમડી મારફતે પણ જ્યારે વિગતો પહોંચી છે ત્યારે મને એવું લાગે છે કે કોંગ્રેસ જે રીતે વિષયો ઉછાળી રહી છે, મારે એટલું જ કોંગ્રેસના મિત્રોને કહેવું છે કે કૌભાંડી તમારા મગજમાં જે હોય તે આ કૌભાંડોના કારણે તો તમે એક પછી એક રાજ્યમાં ત્યાંની જનતા છે તમને રિજેક્ટ કરી રહી છે. 23મી તારીખે ગુજરાત રાજ્યની અંદર પણ તમારી શું દશા થવાની છે એ ગુજરાતના પ્રજાજનો ગુજરાતના મતદારો સ્પષ્ટ કરી દેવાના છે. પણ ખેડૂતોના હિતમાં જ્યારે કામ થતું હોય, કેન્દ્ર સરકારની એજન્સીઓ દ્વારા ગુજરાતની અંદર ખેત એજન્સીઓનું ખરીદીનું કામ કરતી હોય એવે વખતે કમસે કમ મૂંગા બેસો તો પણ ઘણું સારું છે. અન્યથા થાય એવું કે કોઈ પણ ખરીદીની પ્રોસેસ ચાલતી હોય, જ્યારે ખેત એજન્સીઓની ખરીદીની પ્રોસેસ ચાલતી હોય અને એમાં તમે રોડા નાખો તો કામ છે એ વિલંબમાં પડી જતું હોય છે અને એને લીધે સમય મર્યાદામાં કામ જે પૂર્ણ કરવાનું હોય છે 90 દિવસ કોઈ પણ ખરીદીની પ્રક્રિયા ભારત સરકારના કૃષિ મંત્રાલય હેઠળ અહીંયા નાફેડ જે ખરીદી કરે છે એને 90 દિવસની મર્યાદા આપેલી હોય છે અને 90 દિવસની અંદર કોઈ પણ પાક ખરીદી કરતા હોય છે એ ઉત્પાદનના અંદાજે જે આંકડાઓ આવતા હોય છે એના 25% જ ખરીદી થતી હોય છે. અને હવે આ 25% ખરીદી રાજ્યની અંદર કોઈ પણ જનસીની કરવાની હોય, ટાઈમ બાઉન્ડ ખરીદી કરવાની હોય એવે વખતે આવી ખરીદીની પ્રક્રિયાઓમાં કોંગ્રેસના મિત્રો જે રીતે ટોળાશાહી કરી અને જે રીતે રોડા નાખી રહ્યા છે એ આખરે તો એ પણ એક રાજકીય પાર્ટી છે, જવાબદાર પાર્ટી છે અને ખેડૂતોના હિતમાં એક સુંદર મજાનું ખરીદીનું કામ કરી અને ખેડૂતોને આર્થિક નુકસાનીમાંથી બચાવવા માટે ભારત સરકાર એક નમ્ર પ્રયાસ કરી રહી હોય એવે વખતે કમસે કમ ખેડૂતોને મદદરૂપ ન થાય તો આ રીતના રોડા પણ ન નાખવા જોઈએ. ખાતરની આખી વિતરણ વ્યવસ્થા ખોરંભે નાખી દેવી એ કેટલાંશે વ્યાજબી છે. એક બાજુ ચોમાસું સિઝન આવી રહી છે અને ખેડૂતો જ્યારે ખેતીમાં વાવેતર કરવાના છે, પહેલું વરસાદ પછી વાવણી કરવાના છે, એની પહેલા ડીએપી ખાતર એ પાયાનું ખાતર છે અને પાયાનું ખાતર હોવાના કારણે ખેડૂતો આ દિવસોમાં પોતાના ખેતરોની અંદર એ વાવેતર કરતા હોય છે ખાતરનું અને ખાતરનું વાવેતર કરતા હોય એવી વખતે વિના કારણે વાતાવરણ બગાડી નાખી અને આખી એ ખાતર વિતરણ વ્યવસ્થા ખોરંભે નાખી દેવી, મને એવું લાગે છે કે ખેડૂતની સેવા કરવાના બદલે ખેડૂતોને નુકસાન થાય એ પ્રકારનું આ કાર્ય થઈ રહ્યું છે. એટલે કોંગ્રેસના મિત્રો આ રીતે પણ રાજકીય જશ ખાટવા નીકળતા હોય તો મને એવું લાગે છે કે ખેડૂતના હિતમાં નથી, આ બરાબર નથી. રાજ્ય સરકાર ખેડૂતોની પડખે ઊભી છે, કોઈ પણ પ્રકારે ખેડૂતને ક્યાંય તકલીફ ના પડે, એને નુકસાન ન જાય એ જોવાની જવાબદારી રાજ્ય સરકારની છે. રાજ્યના ઉદ્યોગ અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ આ કારખાનાઓમાં જે ખાતરો નિર્માણ થઈ રહ્યા છે એ ખાતરની આખી વિતરણ વ્યવસ્થામાં ક્યારેય કોઈ ફરિયાદો થઈ નથી અને જ્યારે 1% આ પ્રકારની વાત આવી છે તો એ પણ રૂલ્સની અંદર કાયદો બનેલો છે, એમાં જોગવાઈ આપેલી છે, મારી પાસે કાયદો પણ છે અને એમાં 1% જોગવાઈ જે છે એ પ્રમાણે મોઇશ્ચરાઇઝના કારણે પણ આ પ્રકારની ફરિયાદ રહેતી હોય છે અને તેમ છતાંય ખેડૂતને 5 પૈસાની પણ નુકસાની ન જાવી જોઈએ. આ હિસાબે જે બેગની અંદર 100-150 ગ્રામ કે 200 ગ્રામ 250 ગ્રામ માલ ઓછો નીકળ્યો છે એ હિસાબ કરીએ તો બેગે 7-8 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધીની નુકસાની દેખાય છે અને એ સઘળો હિસાબ જો આપણે માંડીએ તો 8 લાખ મેટ્રિક ટન જેવો થાય છે અને 8 લાખ મેટ્રિક ટનના વેચાણની સામે માત્ર 16 લાખ રૂપિયા જેવી રકમ થવા જાય છે અને 16 લાખ રૂપિયા સાટું માટે થઈને કોઈ કૌભાંડ થાય એવી કોઈ વાતમાં તથ્ય નથી. એટલે કોંગ્રેસને તો એના મગજમાં આ પ્રકારના કૌભાંડો જ દેખાય છે. વાત એવી છે કે છેલ્લા 20-22 વર્ષથી ગુજરાતમાં સત્તા વિહોણી રહેલી કોંગ્રેસ જેમ પાણી વિનાના માછલા તરફડિયા મારતા હોય એ રીતના આવા વિષયો ખોલી ખોલીને નીકળી જાય છે પણ ખેડૂતોની સેવા કરવાને બદલે આમાં તો કુસેવા થતી હોય એવું મને લાગે છે. અને આ રીતે જો કોંગ્રેસ પાર્ટી કરતી રહેશે તો એને મુબારક છે, પરંતુ રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર, રાજ્યના લાડેલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના વડપણ હેઠળ એના નેતૃત્વમાં ગુજરાતના ખેડૂતોના હિતમાં અમારી સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે.
કોઈ પણ કૌભાંડમાં અમે માનતા નથી. અમારું સર્જન ચરિત્ર નિર્માણમાં છે. અમારું સર્જન રાજ્યની અને દેશની ખેતીને નવી નવી ઊંચાઈઓ આપવા માટે સર્જન થયેલું છે. અને ગુજરાતની અને દેશની જનતા અમને સત્તા એટલા માટે સોંપે છે કે પ્રજાજનોની સેવા કરવા માટે અમે આ સત્તાને માત્ર સાધન ગણીએ છીએ. એટલે કોંગ્રેસના મિત્રો જે રીતે થેલિયું ખભે નાખી નાખીને નીકળી જાય છે ને, એને વિચારવા જેવું છે કે ખેડૂતોના હિતમાં અમે કરી રહ્યા છીએ કે ખેડૂતોના હિતમાં ચાલતા પવિત્ર યજ્ઞમાં આહુતિઓ નાખવાના બદલે રોડા નાખી રહ્યા છીએ, એ કોંગ્રેસે જોવાનું છે. સર, જીએનએફસી કંપની તમારી છે, આમાં કોંગ્રેસ ક્યાંથી આવી? વજન તમે ઓછું આપો, તમારી જવાબદારી છે ખેડૂતોનું. મેં કીધું ને કે કારખાનાઓની અંદર માલ પેદા થાય છે એ રૂલ્સ પ્રમાણે 1% મોઇશ્ચરાઇઝ્ડ ઘટાડો થતો હોય વજન તો એ માફ કરવાનો અધિકાર છે, અને એમાં કશો જ ગુનો બનતો હોય એ પ્રકારની કોઈ સ્થિતિ નથી. તમારું જે નિવેદન છે જીએસએફસીના એમડીથી તદ્દન વિરુદ્ધનું નિવેદન આવ્યું છે. જીએસએફસીના એમડીએ સ્વીકાર્યું છે કે વજન જે છે 150 પણ વધારે ગ્રામ ઓછું આવ્યું છે. મશીનમાં ક્યાંક ને ક્યાંક ખામી હોય કે ગમે તે કારણ હોય, જે તમારું પરમિસેબલ લેવલ છે એના કરતા પણ ઓછું વજન આવ્યું છે. 2 દિવસ પહેલા જયારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે એમડીએ પોતે સ્વીકારેલું છે. એટલે આપ કહો છો કે 150 ગ્રામ ઓછું, જયારે જીએસએફસીના એમડી પોતે સ્વીકારી રહ્યા છે સરકારને જે કહ્યું છે એ જ હું વાત તમારી સામે કરું છું. હું એમ માનું છું અમારી એરર છે એમ કે છે, એરર ના ગણી શકાય. અને આ ભેજ છે અને ભેજ છે એટલો ઉડી જતો હોય છે, અને એટલો ભેજ ઉડી જાય 100-150 ગ્રામ કે 250 ગ્રામ છે એ કોઈ ચોરી ગણાય જ નહીં, અને એ ગણવાનું કોઈ કારણ જ નથી કે આને કોઈ કૌભાંડ ગણવાનું કોઈ કારણ નથી. એમડીએ એમ કીધું કે ભેજના કારણે 150 ઉડે વાત સાચી, પણ એનાથી પણ વધારે ઓછું વજન થયેલું છે એટલે અમને શંકા છે કે ક્યાંક મશીનમાં ગડબડી હોય અથવા તો ક્યાંક કોઈ લૂપહોલ્સ હોય, અમે એની તપાસ સોંપેલી છે. રાજ્ય સરકારે આમાં જેટલી અમને એવું લાગે છે કે વ્યવસ્થામાં જેટલી ત્રુટી લાગે છે, ઇલેક્ટ્રોનિક્સ કાંટા આની સાથે મશીનરી જે પેકેજિંગની પ્રક્રિયા ચાલતી હોય ઇલેક્ટ્રોનિક્સ કાંટા લગાડવા જોઈએ, એ વધારાનું એક કામ છે. એ આવતા દિવસોમાં આ પણ ફરિયાદ ન રહીએ એટલા માટે નિર્ણય કર્યો છે. સાહેબ, બે વસ્તુ બીજી છે. ત્યાં એમને એવું કહ્યું હતું કે 3 કક્ષાએ વજન થતું હોય છે. એક તો ટ્રક આખો જે ભરેલો હોય ખાલી ટ્રક હોય એ પ્રમાણે વજન થતું હોય છે. જ્યારે બે વસ્તુ છે, એમને ખાતર ઉપર બેચ નંબર નથી હોતી એવી કોઈ વ્યવસ્થા નથી, અને આ પ્રોડક્ટ ક્યારે બની છે એ પ્રકારની પણ વ્યવસ્થા નથી હોતી. એટલે એ વાત સાચી છે કે ઉત્પાદન જે થાય છે જે ટેગ મારે છે એમાં બેચના પણ નંબર હવેથી આવનારા દિવસોમાં લાગે, એટલે કદાચ ક્યાંય કોઈ ફોલ્ટ આવ્યો હોય, કોઈ પણ પ્રશ્ન ઉભો થયો હોય તો એ સીધું ફાઇન્ડ આઉટ થઈ શકે. આજ દિવસ સુધી મેં કીધું ને કે ક્યારેય ફરિયાદ જ નથી થઈ, માલ પૂરો જ જતો હોય છે. પણ અમુક સિઝન એવી હોય કે એ સિઝનમાં ઉત્પાદન થતું હોય અને એ વખતે જેટલું પેકેજિંગ થયું હોય એમાં ભેજનું પ્રમાણ સ્વાભાવિક રીતે 1-2% વધી જતું હોય છે, અને સમય જતા એ ભેજ ઉડી જવાના કારણે વજન ઘટી જતું હોય છે. સર, આપના મતે જે માત્ર 16 લાખનું નુકસાન ખેડૂતોને થયું છે તે ભરપાઈ કેવી રીતે એ હવે એમડી લેવલેથી નિર્ણય કરશે. સરકારે એવું કીધું છે કોઈ ખેડૂતને શા માટે ભાઈ નુકસાન જવું જોઈએ છે. અમે તો એમ પણ કીધું છે કે ભાઈ રેઈની સિઝનની અંદર તમારા કારખાનામાં કામ ચાલતા હોય તો રેઈની સિઝનની અંદર તમારે 100-150 ગ્રામ માલ વધારે નાખવો જોઈએ, એટલે જયારે વેચાણ થાય ખેડૂતના હાથમાં જયારે માલ જાય ત્યારે એને ઘટ ન દેખાવી જોઈએ. સર, દરેક કંપની માટે મેન્યુફેક્ચરિંગ ડેટ ફરજિયાત હોય છે, તમે કેમ નહીં તમારું પૂરું વજન આપવું જોઈએ? તમારી સાથે વિશ્વાસઘાતની ફરિયાદ થવી જોઈએ. અરે કશું એવી ના ભાઈ, કોઈ પણ ઉત્પાદન ચીજ જે છે એમાં ટકો મારી પાસે આ રૂલ્સ છે અને એમાં ભેજનો 1% છે એ બાદ આપ્યો છે, એટલે એવું ના છટકબારીની વાત નથી. જો કિલો 1.5 કિલો 2 કિલા ઓછું નીકળ્યું તો આપણને ચિંતા થાય કે આટલું બધું કેમ આમ ઓછું, પણ 200-250 ગ્રામ માલ ઓછો નીકળ્યો હોય તો ભેજ એટલો ઉડી જાય. આમાં મારે એટલું બહુ સ્પષ્ટ સાથે અને પ્રમાણિકતા સાથે કહેવું છે કે રાજ્ય સરકારના આ જીએસએફસીની અંદર કોઈ પણ પ્રકારનું કૌભાંડ નથી થયું. જે કહેવાતા કૌભાંડની વાતો કરનારા લોકો છે એને જડબાતોડ જવાબ એ છે
કે આ માત્ર ભેજના પ્રમાણના કારણે આટલું વજન ઓછું આવ્યું છે. એ પણ આવનારા દિવસોમાં ન રહીએ એવી પણ શિકાયત ન આવે. ખેડૂતના દીકરાને શા માટે ભાઈ 100 ગ્રામે ઓછો માલ જવો જોઈએ છે? એટલે હવે 100 થી લઈને 120 ગ્રામ માલ વધારે નાખવાની પડે. જીએસએફસીના ખાતરમાં ભેજ લાગે, ઇફકો વાળા પણ ખાતરનું ઉત્પાદન કરી રહ્યા છે, ત્યાં કોઈ ફરિયાદ નથી થતી. એટલે એની સ્પષ્ટતા અમે કરીએ છીએ. તમે જે નિયમ ટાંકો છો, દોડમાપનો તમે નિયમ ટાંકો, 1% છૂટછાટની વાત કરી, દોડમાપના નિયમમાં બેંચમાર્ક છે, દોડમાપના મંત્રી પણ હાજર છે, આવો કોઈ નિયમ ખરો? મારી વાત સાંભળો, અત્યાર સુધીમાં ક્યારેય શિકાયત જ ઉભી નથી. આ રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી 22 વર્ષથી સરકારમાં છે અને ખાતર વિતરણની વ્યવસ્થા તો 57 વર્ષથી આ કારખાનાની સ્થાપના થઈ છે, આટલા વર્ષોથી ચાલે છે. નથી ક્યારે એક બેગની અંદર કાણું દેખાણું કે આમાંથી બમ્બી મારીને માલ કાઢવામાં આવ્યો છે, તો કૌભાંડ કેવી રીતે ગણવામાં આવે? સ્પષ્ટતા કરો તો સારું. અત્યાર સુધી તમારા કોઈ અધિકારીઓએ ત્યાં આગળ જઈને તોલમાપનું વજનનું કોઈ રેન્ડમલી ચેકિંગ કરવામાં આવ્યું છે ખરી? આપના અત્યાર સુધી જ્યાં ફરિયાદ ન મળી હોય તે સ્વાભાવિક અત્યાર સુધી વ્યવસ્થિત ચાલતું ઘટના પછી તોલમાપના અધિકારીઓએ ત્યાં જઈને ચેકિંગ કર્યું છે. અલગ અલગ ડેપો પર જઈને પણ ચેકિંગ કર્યું છે અને સ્વાભાવિક રીતે કીધું એમ કે 200-250 ગ્રામ સુધીની ઘટ એમાં તોલમાપના અધિકારીઓને સામે નજરે આવી છે. વજન કાંટાનું, તોલમાપનું, એવું કોઈ શોપ્સ હોય, ગોડાઉન હોય, એને કોઈ નિયમ છે કે આને વર્ષે કેલિબ્રેશન કરવું પડે, એનું તોલમાપ અધિકારી પાસેથી પ્રમાણપત્ર લેવું પડે, અથવા તોલમાપ અધિકારીઓ ત્યાં નિયમિત કોઈ મુલાકાત લેવી, એવો કોઈ નિયમ છે ખરી? અને સમય સમય માત્ર ખાતરની બેગમાં નહીં, તમામ જગ્યા ઉપર તોલમાપના અધિકારીઓ સમય સમય ચેકિંગ કરતા હોય છે. એટલે આમાં અત્યાર સુધી ફરિયાદ નહોતી, કે મુશ્કેલી પડી નથી, અને જેવું નજર સામે આવ્યું એમાં તોલમાપના અધિકારીઓ એમાં એનો રિપોર્ટ રજૂ કર્યો. જીએનએફસી એક વર્ષ દરમિયાન ગયા હતા, સાતસો ગ્રામ કોઈક બેગ માંથી જ નીકળી છે, એવું નથી કીધું કે આ બધી બેગો માંથી નીકળી છે. કૃષિ નિષ્ણાતોને વાત ગળે નથી ઉતરતી કે ભેજના કારણે આટલી બધી ઘટ હોય શકે, ભેજના કારણે આટલી ઘટ થાય. તમે કહો છો, મારા અધિકારીઓએ મને નથી આવું કહ્યું. અરે સાહેબ, મારા એક પ્રશ્નનો જવાબ, ઇફકો માંથી વજન ઘટેલું નથી નીકળતું અને જીએસએફસીના બેગમાંથી કેમ ઘટે? મેં કીધું ને કે જે લોટ છે એ રેઈની સિઝનમાં, મોનસૂન સિઝનમાં જે કારખાનાની અંદર પેદા થાય છે એમાં ભેજનું પ્રમાણ રહી જતું હોય છે. ઇફકોમાં બી બને ને, એ લોકો બી ખાતર ઉત્પાદન કરે, એમાં કોઈ વજન થતું હશે? કોને ખબર છે, ચેક થયું હોય તો એમનો પણ ખ્યાલ આવે એમ. સર, મોનસૂન રોગ અપની જે જેની પ્રોડક્ટ ગુજરાતમાં વેચાય છે, અમેરિકામાં 154 કરોડ એનો દંડ કરવામાં આવ્યો, કારણ કે એની જે દવા છે એમાં ઝેરનું પ્રમાણ વધારે છે, તો ગુજરાતમાં એનું કોઈ ચેકિંગ થવું? જો આમાં જે ચીજો વપરાતી હોય એના કન્ટેન્ટ છે એ જોવામાં આવતા હોય છે અને એની ક્વોલિટી બાબતમાં કોઈ પ્રશ્ન અત્યાર સુધીમાં ઉપસ્થિત થયો જ નથી. પણ મારે એ કેવું છે કે આખા હિન્દુસ્તાનમાં ખાતર છે એ વિતરણ થાય છે, ક્યાંય ફરિયાદ નથી. આ તો એક મુદ્દો છે, કોંગ્રેસના મિત્રો પાસે બીજું કશું નથી, એટલે આવા મુદ્દાઓ કાઢી કાઢી અને બજારમાં આવી જાય છે અને 23મી તારીખ પછી એ પણ ઠરી જવાના છે કે બજારમાં દેખાવાના નથી. ઇફકોની ખાતરની બેગોની ચકાસણી, એનું વજન કરવામાં આવશે, રાજ્ય સરકાર એનું વજન કરાવશે. આ રાજ્યની અંદર કોઈ પણ ચીજ છે એ વેચાણ થતી હોય ત્યાં આગળ રાજ્ય સરકારનું કર્તવ્ય છે, રાજ્ય સરકાર પોતાનું કર્તવ્ય બજાવે. કેમ નહીં, ચોક્કસ કરાવે. સર, કોંગ્રેસના ધારાસભ્યો આજે રાજ્યપાલને આ જ મુદ્દાને લઈ અને સહિતના બીજા અનેક રાજ્યના મુદ્દાઓ છે, તુવેરની વાત કરવામાં આવે, મગફળીની વાત કરવામાં આવે, તમામ મુદ્દા પર આજે રાજ્યપાલને રજૂઆત કરવાની, એનું કામ એ બજાવે, અમે અમારું કર્તવ્ય બજાવ્યા રાખીએ છીએ.
ધન્યવાદ. કૌભાંડોના કારણે અમારી સરકાર નથી ગઈ. જુઓ, કૌભાંડોના કારણે અમારી એક સરકાર નથી ગઈ, પરંતુ નીતિ સિદ્ધાંતોના ભોગે અમે ક્યારેય છે ને, નીતિ સિદ્ધાંતોના ભોગે ક્યારેય અમે સત્તામાં ટક્યા નથી. એવી સત્તા તો આવે ને જાય, પરંતુ પ્રજાહિત છે અમારા માટે સર્વોચ્ચ સ્થાને હોય છે. એટલે જયેશભાઈ વાત કરી ને કે ચેકિંગની પ્રક્રિયા વખતો વખત થયા જ રાખતી હોય છે, ક્યારેય ફરિયાદ નથી આવી, એટલે તમારી સામે વિષય નથી આવ્યો. અરે એ કામ છે, જે તંત્ર રોકાયેલું છે એનું કામ, એનું ફરજ બજાવવા જ રાખતું હોય છે. વિષય ક્યારે સામે આવે, કઈક કોઈ ઘટના બની હોય તો સામે આવે, એનો અર્થ એ થયો કે ઘટના જ નથી બની. અરે ભાઈ, આ કારખાનું 57 થી ચાલે છે, 57 વર્ષ થી ચાલે છે, ક્યારેય ફરિયાદો નથી આવી. કોઈ અરે તપાસનું કામ ચાલતું જ હોય છે, તપાસનું કામ ચાલતું હોય છે, પરંતુ એમાં ક્યારેય ફરિયાદનું તત્વ નથી સામે આવ્યું. કોઈ મોનસૂન સિઝનની અંદર કોઈ લોટ બની ગયો હોય તો એની અંદર આટલો ભેજનું પ્રમાણ બતાવે. આ કોઈ કૌભાંડ નથી, આ કોઈ કૌભાંડ નથી. અને કૌભાંડિયાઓને કૌભાંડ દેખાય, જેને કમળો થયો હોય એને પીળું દેખાય. અલગ અલગ જગ્યા ઉપરથી ચેક થયું એટલે રિપોર્ટિંગ બધો આવી ગયો છે, રિપોર્ટ આપ્યો છે નો કે અલગ અલગ જગ્યા ઉપરથી ચેક કરેલું છે અને એવરેજ 200-250 ગ્રામની એવરેજ ઘટ માલુમ પડી. એટલે સરેશ કાંઈ બધું એક એક અલગ ન હોય, ત્યાં જીએસએફસીમાં ત્યાં છે, એનો પ્લાન્ટ છે, ત્યાં એની ઉપર ચેકિંગ એનું કરેલું છે અને કીધું એમ કે એવરેજ 200-225 ગ્રામની એવરેજ ઘટાવી છે. હું એ જ કહું છું કે આ કોઈ કૌભાંડ નથી. અને જ્યારે ખૂબ કિંમતી સમયે ખાતર છે એ ખેડૂતને સતત મળતું રહેવું જોઈએ, એવા સમયે આવા ઇસ્યુઝ ઉભા કરી અને ખેડૂતની સેવા કરવાના બદલે કુસેવા કોંગ્રેસ કરી રહી છે. પણ અમે રાજ્ય સરકારે દરેક ક્ષેત્રમાં, દરેક જિલ્લાની અંદર સૂચનાઓ આપી છે કે તાત્કાલિક છે એના વેઇટ થઈ જાય, એ વેઇટ થઈ ગયેલી બેગો છે એનું વિતરણ છે ખેડૂતોમાં સતત ચાલુ રાખે. ઓછા વજનની ફરિયાદ ખેડૂતો કોંગ્રેસ પાસે લઈને કેમ જાય? સરકારી તંત્ર છે, તમારી ઉપર વિશ્વાસ નથી તો ખેડૂતો તમારી જોડે ફરિયાદ? ના ના ના, ખેડૂતો એ તો વિષય એ ખોલી આવ્યા હોય ક્યાંથી, બાકી કોઈ ખેડૂત ગયા નથી. એ માત્ર કોંગ્રેસની ઉપજાવેલી વાત છે અને પ્રેસ છે એ મહેરબાની કરી અને રાજ્યના ખેડૂતોના હિતના સંદર્ભમાં આવી વાતમાં ના ફસાય. એટલે હવે એમને કીધું છે કે જ્યાં ખામીઓ જેટલી રહે છે લોકોને સંતોષ મળવો જોઈએ. દરેક જગ્યાએ માલ વેચાતો હોય છે, ત્યાં કાંટો હોય છે તો શા માટે કાંટો ન વસાવે? એ સરકારે સૂચના આપી છે. જેના ગુણદોષ હોય, સરકારે જીએસએફસીના એમડીને સૂચના આપી છે, ગુણદોષના આધારે કાર્યવાહી કરવી જોઈએ. સર, મગફળીમાં જે રીતે બહાર આવી ઘટના, આપણે ગુનો દાખલ કર્યો, તુવેરમાં ગર્ભ કેસો છે એમાં ગુનો દાખલ કર્યો, આમાં વજન તો ઓછું આવેલું છે, સરકારે બિલકુલ બારીકાઈથી ઊંડું ઉતરવું જોઈએ. અને માત્ર હું એમ માનું છું કે એરર ક્ષતિ છે અને એરર ક્ષતિ એ શા માટે રહેવી જોઈએ, એટલે એ રીતે ગુનાનું તત્વ ગણવું જોઈએ. સરકાર જ આ જવાબદાર છે ને, સરકાર તો બોલે છે તમારી સામે. સરકારે જરૂરી સૂચનાઓ આપી છે, એના આધારે તો એમડી રિપોર્ટ કરે છે અને એમડી નીચે કાર્યવાહી કરી રહી છે. ધન્યવાદ. તો ખાતર કૌભાંડ પર બોલ્યા કૃષિ મંત્રી આરસી ફળદુ. તેઓનું કહેવું છે આ કઈ કૌભાંડ નથી, માત્ર 200-400 ગ્રામ જો ઓછું ખાતર બેગમાં આવતું હોય તો તેને કૌભાંડ ન કહી શકાય. તેમણે પોતાનો બચાવ કરતા એમ પણ કહ્યું કે આ તો ભેજને કારણે કેટલું ઓછું ખાતર આવે છે, પરંતુ ક્યાંય પણ જાણી જોઈને આ પ્રકારની ઘટના નથી બનવામાં આવી, તેને લઈને આદેશ આપ્યા છે, તેને લઈને ચેકિંગ પ્રક્રિયા પણ ચાલી રહી છે.